અમદાવાદ ખાતે પેનામેક્સ ઇન્ફોટેક દ્વારા યોજાયેલા વોકેથોનમાં 325 એમ્પ્લોઈઝ જોડાયા અને ભાગ લીધો હતો. અમદાવાદમાં સિલજ ખાતેની આઈટી કંપની પેનામેક્સ ઇન્ફોટેક લિમિટેડ બંકાઈ ગ્રુપ દ્વારા પોતાની કંપનીના એમ્પ્લોઈઝ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન બ્લોકીથી આ વોકેથોન શરૂ થઈ હતી. આ વોકેથોન 7 કિલોમીટરની હતી. આ વોકેથોનનું સ્ટન્ટિંગ ઝુંબાથી કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ એમ્પ્લોઈઝને વોર્મ અપ કરાયા હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન બ્લોકથી શરૂ થઈને આ વોકેથોન 3.5 કિલોમીટર સુધી ચાલી હતી અને બીજા 3.5 કિલોમીટર પરત આવ્યા હતા. કંપનીના એમ્પ્લોઈઝ આ વોકેથોનનો ભાગ બનીને ખૂબ જ આનંદિત જોવા મળ્યા. પેનામેક્સ ઇન્ફોટેક દ્વારા યોજાયેલ વોકેથોનમાં કંપનીના 325 એમ્પ્લોઈઝે ભાગ લીધો. આ પ્રસંગે ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરી, ફાઉન્ડર અને સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ તથા બંકાઈ ગ્રુપના ગ્લોબલ એચઆર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરી, અમી બ્રહ્મભટ્ટ, ડૉક્ટર રાઘવેન્દ્ર, ઉનાશકી મોહિત રાવ વગેરે સહિત કંપનીના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓનો જુસ્સો વધાર્યો હતો. પ્રથમ વિજેતાને ટીવી, દ્વિતીય વિજેતાને સાઉન્ડ બાર તથા જીલ એવોર્ડ, વિનરને ઇલેક્ટ્રિકલ હોમ એસેસરી આપવામાં આવી. ભાગ લેનાર દરેક પ્રતિસ્પર્ધીને પેનામેક્સ ટી શર્ટ, કેપ, BIB નંબર અને બીજી અન્ય સ્પોર્ટી વસ્તુઓ સહિતની ગુડી બેગ હેમ્પર આપવામાં આવ્યા. આ વોકેથોનની સફળતા પછી હવે અન્ય વોકેથોનનું આયોજન કરશે. સંજીવ રાજપૂત, JDS TV, અમદાવાદ.